જય સ્વામિનારાયણ. ZS ટીવીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સુંદર મજાની ઉત્સવો તહેવારોની પરંપરા, અને એ જ પરંપરાનો તહેવાર એટલે હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળીનો પર્વ. દિવાળીના તહેવારોમાં એ વાઘબારસ હોય, ધનતેરસ હોય, કાળી ચૌદસ હોય, દિવાળી હોય, અન્નકૂટનો તહેવાર હોય, ભાઈબીજનો દિવસ હોય, લાપાયચમનો દિવસ હોય, દરેક દિવસો આપણા દરેક માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. એની પાછળનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે આજનો દિવસ, આ તહેવારોના દિવસો એટલે આપણે ભગવાનને સન્મુખ જવાના તહેવારો, ભગવાનને સન્મુખ જવાના દિવસો માનવામાં આવ્યા છે. એમાંય ધનતેરસ એ ધનની પ્રાપ્તિની સાથે સાથે પોતે કરેલા જે કર્મો, પોતે કમાયેલા જે સુખ સમૃદ્ધિ, એના દ્વારા આપણે કેટલું સત્કર્મ કર્યું છે એનો સરવાળો બાદબાકી, એનું નામ ધનતેરસ. અને સાથે સાથે આપણે હવે શું કરવાનું છે એનો સરવાળો બાદબાકી, એટલે એ છે કાળી ચૌદશ. કેમ? કારણ કે કાળી ચૌદશને નરક ચતુર્થી પણ કહેવાય છે, રૂપ ચતુર્થી પણ કહેવાય છે, અને સાથે સાથે કાળી ચૌદશ પણ કહેવામાં આવે છે. જૂના જમાનામાં કાળી ચૌદશ હોય એટલે લોકોને બીક લાગે, બપોરે સાંજે 5-6 વાગે એટલે પછી ઘરના બહાર પણ કોઈ જાય નહીં, કારણ કે કાળી ચૌદશ એ બહુ પવિત્ર માનવામાં આવતો દિવસ છે. સાથે સાથે એ આદ્યશક્તિ માતાજીનો પણ તહેવાર માનવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે જે પણ માઈ ભક્તો હોય એ માતાજીની આરાધના પણ કરતા હોય. સાથે સાથે કાળી ચૌદશ એ હનુમાનજીનો પણ તહેવાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળી ચૌદશના દિવસે યમરાજાની પણ પૂજા થાય છે. કેમ? કારણ કે યમરાજાની પૂજા બીજા બધા દિવસે થાય કે ન થાય, પણ કાળી ચૌદશના દિવસે યમરાજાની પૂજા એટલા માટે થાય કે એક દિવસ એમની પૂજા કરવામાં આવે તો આપણા જીવનમાં ક્યાંક યમયાતના ભોગવવાનું લખ્યું હોય તો યમરાજ એ પૂજાનો સ્વીકાર કરી આપણને યમયાતનાથી દૂર લઈ જાય છે. એટલા માટે એ કાળી ચૌદશના દિવસે યમરાજાની પણ પૂજા કરવામાં આવે છે. દિવાળીના આગલો દિવસ એટલે કાળી ચૌદશનો દિવસ, જેમ દિવાળીમાં આપણે બધાએ દીપ પ્રજ્વલિત કરીએ એમ કાળી ચૌદશના દિવસે પણ દીપ પ્રજ્વલિત કરવા પડે. સાથે સાથે હનુમાનજીની આરાધના એટલા માટે કે હનુમાનજી મહારાજ છે એ અસુરોનો સંહાર કરનારા છે. કષ્ટભંજન દેવ, કષ્ટ એટલે કે આપણા જીવનમાં ક્યાંક દુઃખ હોય, ક્યાંક દારિદ્રપણું હોય, ક્યાંક આપણા જીવનમાં આપત્તિ હોય, તો એ બધાને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય એ હનુમાનજી મહારાજ પાસે છે. કારણ કે હનુમાનજી મહારાજ આ કળિયુગના જીવતા જાગતા દેવ છે. એટલે હનુમાનજી મહારાજની પૂજા થાય, આ દિવસે હનુમાનજી મહારાજનો યજ્ઞ પણ થાય, હનુમાનજી મહારાજની પૂજા પાઠ વિધિ વિધાન આરતી બધું થતું હોય છે. દેવી દેવ કહેતા માઈ ભક્તો હોય તો દેવી દેવતાઓની પણ પૂજા પાઠ થતી હોય છે. પણ આ બધું કરવા પાછળનો હેતુ શું છે, આ બધું કરવા પાછળનો સૌથી મોટું કારણ શું છે? તો શાસ્ત્રમાં બે કથા બતાવેલી છે. એક કથા રંતિદેવની આવે છે કે જૂના જમાનામાં રાજા મહારાજાના સમયમાં રંતિદેવ નામના એક રાજા, એ રંતિદેવ નામના રાજા એટલા બધા પવિત્ર કે પોતાના રાજ્યમાં ક્યાંય ગરીબી જોવા ન મળે, પોતાના રાજ્યમાં કોઈ દુઃખી જોવા ન મળે, પોતાના રાજ્યમાં ક્યાંય રોગચાળો નહીં, અને પોતાનું રાજ્ય એ ધર્મ ભક્તિથી એ શણગારેલું એવું સુંદર મજાનું પોતાનું રાજ્ય. જે દેશનો રાજા જેટલો પવિત્ર હોય એટલી જ એની પ્રજા પવિત્ર હોય. એ ન્યાય કરીને રંતિદેવ એટલા બધા પવિત્ર, એટલા બધા ગુણિયલ, એટલા બધા ભગવદીય, સાથે સાથે એની પ્રજા પણ ગુણિયલ, સાથે સાથે એની પ્રજા પણ ધર્મવાન. હવે રાજા રાજ કરતા 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 સમય આવ્યો એટલે રાજાએ આ દેહ છોડી દીધો, અને દેહ છોડ્યો એટલે યમના દૂતો આવ્યા, અને યમના દૂતો લઈ અને યમરાજાની પાસે લઈ ગયા. અને યમરાજાની પાસે લઈ યમરાજાએ તો ફરમાન બહાર પાડ્યું કે આ રાજાને આની સજા થાય. ત્યારે રંતિદેવે કહ્યું કે મારી એવી તો કેવી ભૂલ કે ભૂલનું પરિણામ આજે મારે આ પ્રમાણે ભોગવવું પડે છે. હું ધર્મવાળો માણસ છું, હું ભક્તિવાળો માણસ છું, સદાચારથી ચાલનારો માણસ છું, નીતિ નિયમથી ચાલનારો માણસ છું, છતાં પણ
મારા જીવનમાં ક્યારે હું અસત્ય બોલ્યો નથી, મારા જીવનમાં ક્યારે મેં ખોટું કર્યું નથી, છતાં પણ મારે આ યમદૂતના દ્વારે આવવું જ કેમ પડે એ મારો પ્રશ્ન છે. ત્યારે ચિત્રગુપ્ત કહે છે, રાજન તમે બહુ પવિત્ર છો, તમે ભગવદીય છો, તમે ભગવાનના સાચા ભક્ત છો, પણ એક દિવસ તમારા રાજ્યમાં એક બ્રાહ્મણ, એ બ્રાહ્મણ ભિક્ષા યાચના કરવા માટે આવ્યો, અને એ ભિક્ષા યાચના કરવા માટે આવ્યો એને એમ હતું કે રાજાના દરબારમાં કંઈક મળશે, પણ તમને ખબર નથી પણ તમારા કોઈ સૈનિકો દ્વારા કે તમારા કોઈ માણસો દ્વારા એને ભિક્ષા ન મળી, અને એનો જે નિશાસો એ નિશાસો તમારા સુધી આવ્યો અને એ નિશાસો તમને અહીંયા સુધી લઈ આવ્યો છે. હવે રાજાએ આવું સાંભળ્યું એટલે ચિત્રગુપ્તને કહે છે કે હે ચિત્રગુપ્ત, આપ તો યમરાજના પ્રિય છો, માટે મને એક વર્ષનો સમય આપો, મારી જે થયેલી ભૂલ છે એ ભૂલને હું પશ્ચાતાપ રૂપે કહેતા એનું પ્રાયશ્ચિત કરી નાખું. ત્યારે ચિત્રગુપ્ત વિચારે છે કે આ માણસનું જો ભલું થતું હોય, આ જીવનું ભલું થતું હોય તો એમાં શું વાંધો છે. યમરાજાને સમજાવી રંતિદેવને પાછું શરીર મળે એટલે રંતિદેવ પાછા આ મર્ત્યલોકમાં આવે છે. મર્ત્યલોકમાં આવી અને રંતિદેવ તો પોતાનું જે રાજપાટ હતું રાજપાટ બધું સોંપી અને ઋષિઓના આશ્રમમાં જાય છે, કારણ કે વર્ષ એક જ વર્ષનો સમય હોય છે. બધા ઋષિઓને મળી અને ઋષિઓની સભા ભેગી કરે, સાધુ સંતો સંન્યાસીઓ બધા ભેગા થાય. સાધુ સંતો સંન્યાસીઓ ભેગા થઈ અને રાજાને સલાહ આપે છે કે રાજન, આસો મહિનામાં જે વદ પક્ષની જે ચતુર્થી એટલે કે કહેતા કે 14મો દિવસ આવે છે, એ દિવસે તમે વ્રત કરો, જપ કરો, યજ્ઞ કરો, એ આખો દિવસ તમારું મન ભગવદીય રહેશે તો એ વ્રતનું ફળ તમને મળશે, મળશે ને મળશે. એટલા માટે રાજાએ પછી એ આસો વદી 14 એટલે આપણે બધા જેને કાળી 14 કહીએ છીએ, કાળી 14ના દિવસે એમને ઉપવાસ કર્યો, એમને આખો દિવસ યજ્ઞ કર્યા, આખો દિવસ જપ કર્યા, હજારો ઋષિ મુનિઓ સાધુ સંતો બ્રાહ્મણો બધાને ભેગા કરી, બધાને દાન દક્ષિણા આપી, બધાને પૂછ્યું પગે લાગી લાગીને, બધા તૃપ્ત થયા, બધા રાજી થયા, બધાએ કીધું કે હા અમે રાજી, હા અમે રાજી, અને બધાના મોઢામાંથી શબ્દ નીકળે કે અમે રાજી, અમે તમારા ઉપર તૃપ્ત થયા છીએ. પછી રાજાએ યમરાજને કીધું, હે યમરાજ, ભલે મારો સમય બાકી હોય તમે મને લઈ જાઓ, હવે કોઈ આ સૃષ્ટિમાં બાકી નથી કે જેને મેં તૃપ્ત ન કર્યા હોય, માટે તમે મને લઈ જાઓ. ત્યારે યમરાજ કહે છે, હવે અમે નહીં, હવે તો તમને ભગવાન લઈ જશે, કેતા ભગવાનના પાર્ષદો લઈ જશે. અને પછી ભગવાનના પાર્ષદો આવ્યા અને એ રંતિદેવને પોતાના ધામમાં લઈ ગયા. એટલા માટે એને નરક ચતુર્થી પણ કહેવાય છે કે નરકમાંથી રંતિદેવ પાછા આવ્યા અને એ ચતુર્થીના દિવસે કહેતા એ સુંદર મજાની એ 14ના દિવસે રંતિદેવે વ્રત કર્યું તો એમને નરકની યાતના જે હતી એ યાતના પણ ભોગવવી પડી નહીં. આ કથાનો સાર એટલો જ છે કે જીવનમાં ક્યાંક આપણા જીવનમાં પણ ક્યાંક કચાસ રહી ગઈ હોય તો આવી કાળી 14 છે, કાળી 14ના દિવસે આપણે કંઈક વ્રત કર્યું હોય, કંઈક તપ કર્યું હોય, કંઈક ભગવાનની ભક્તિ કરી હોય. કળિયુગ છે, કળિયુગના જીવતા જાગતા દેવ હનુમાનજી મહારાજ છે, હનુમાનજી મહારાજની ક્યાંક પૂજાપાઠ કરી હોય, માતાજીને પણ યાદ કર્યા હોય, કોઈ દેવ દેવતા ભગવાનને યાદ કર્યા હોય તો એ આપણા જીવનનું જે દુઃખ એ દુઃખ બધું જતું રહેતું હોય છે. અને બીજી એક કથા એક ઋષિ મહારાજની છે કે એક સુંદર મજાનું નગર, એ નગરની અંદર એક યોગી એક સાધુ સંન્યાસી તપ કરે. હવે સાધુ મહારાજને થાય છે કે મારે ભગવાનને મેળવવા છે, એટલે ભગવાનને મેળવવા માટે થઈ અને સાધુ મહારાજ તપ કરવા માટે જંગલમાં જાય છે. જંગલમાં એક સરસ મજાનું એ વડલાનું વૃક્ષ, વડલાના વૃક્ષની નીચે બેઠા અને વડલાના વૃક્ષની નીચે બેસી અને તપની મુદ્રામાં બેસી ગયા અને તપ કરવા લાગ્યા. તપ કરતા 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 શરીરમાંથી લોહી બંધ થઈ ગયું અને શરીરમાં કીડા પડી ગયા, એટલે કીડા પડી ગયા એટલે કીડાઓ એ શરીરને ખાતા 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 આ મોઢાના ભાગ સુધી આવી ગયા અને મોઢું પણ એમનું ધીરે 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 લોહી ન હોવાથી શરીર પણ કાળું પડવા લાગ્યું, મોઢું પણ ધીરે ધીરે કાળું પડવા લાગ્યું. એટલે યોગી મહારાજ જાગ્યા અને જાગી અને નદીમાં જઈ અને સ્નાન વિધિ કરીને બહાર આવે, પોતાના શરીરની સામું જોયું તો પોતાનું શરીર કદરૂપું થઈ ગયેલું. કદરૂપું શરીર જોઈને યોગી મહારાજને તો દુઃખ થયું કે આ શું થયું, હું તો ભગવાનને મેળવવા જતાં જતાં આ મારું શરીર બગડી ગયું, મારા શરીરમાં લોહી ન રહ્યું, મારા શરીરમાં ક્યાંય કોઈ રૂપ હતું રૂપ પણ રહ્યું નહીં. અને એ જ વખતે નારદજી આકાશના માર્ગેથી નીકળ્યા. નારદજી કહે છે, નારાયણ નારાયણ નારાયણ. નારદજીના પગમાં પડીને યોગી મહારાજ કહે છે, હે નારદજી આ થયું કેમ? ત્યારે નારદજી કહે છે,
કે આખા વર્ષનો સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે ચતુર્થીનો દિવસ કહેતા કાળી ચૌદશનો દિવસ એને તમે ભૂલી કેમ ગયા? ત્યારે યોગી મહારાજ કહે છે, હે ગુરુદેવ, મને ખ્યાલ જ ન રહ્યો, હું તો ભગવાનની ભક્તિમાં હતો. ત્યારે યોગી ત્યારે નારદજી કહે છે, કામ કરો, તમે કાળી ચૌદશના દિવસે કહેતા ચૌદશના દિવસે તમે ભગવાનની ભક્તિ કરજો, ભગવાનની પૂજા કરજો, અને ખાસ તમે તમારા આશ્રમમાં એક દીપ પ્રજ્વલિત કરજો અને એ દીપના પ્રકાશ વડે કરીને ભગવાનને પ્રાર્થના કરજો. ભગવાન તમને આપેલું જે આ રૂપ છે એ બગડેલું રૂપ એને સુધારી દેશે. અને ચૌદશના દિવસે એ યોગી મહારાજે પોતાના આશ્રમની અંદર એ સરસ મજાનો યજ્ઞ કર્યો. બધા બ્રાહ્મણોને બોલાવ્યા, સંતોને બોલાવ્યા, સાધુને બોલાવ્યા, બધાને પ્રેમથી જમાડ્યા, દાન દક્ષિણા આપી અને બધાને રાજી કર્યા. સાંજનો સમય થયો, દીપ પ્રજ્વલિત કરી અને દીપના દ્વારા એ સરસ મજાનું એ પોતાનું આંગણું શોભાયમાન થયું. ભગવાનની પ્રાર્થના કરી રાત્રે સૂતા અને બીજે દિવસે સવારે તો પોતાનું જેવું રૂપ હતું એવું રૂપ મળી ગયું. અને પછી ભગવાનને પ્રાર્થના કરી ભગવાન પછી યોગીજીને કહેતા એ સાધુ સંન્યાસીને પોતાના ધામમાં લઈ ગયા. એટલે કાળી ચૌદશને હિન્દીની ભાષામાં રૂપ ચતુર્થી પણ કહેવાય છે, કે એક યોગીના દ્વારા એક એક થયેલી જે ભૂલ એ ભૂલના હિસાબ રૂપે ભગવાને એને પોતાનું રૂપ પાછું આપી દીધું, એટલે એને રૂપ ચતુર્થી પણ કહેવામાં આવે છે. આવા સુંદર મજાના તહેવારો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રની અંદર લખેલા છે. આપણે બધા બહુ ભાગશાળી છીએ કે આપણને આવા તહેવારો ઉજવવાનો એક અવસર અને એક લાભ પ્રાપ્ત થયો છે. બસ કાળી ચૌદશનો પવિત્ર દિવસ છે, કાળી ચૌદશના પવિત્ર દિવસે ભગવાનનું ભજન કરજો, ભગવાનની ભક્તિ કરજો. અને ખાસ જે પણ આપણા કુળદેવ હોય, કુળદેવિતા, કુળદેવી હોય કે માતાજી હોય, પણ બધાનું ભજન ભક્તિ થાય, બધાનું નામ લેવાય એટલું લેજો. અને ખાસ કાળી ચૌદશના દિવસે બધા હનુમાનજી મહારાજની આરાધના કરજો, હનુમાનજી મહારાજના પૂજાપાઠ કરજો. તો જીવનમાં ક્યાંક કષ્ટ, કોઈક દુઃખ હોય તો કાળી ચૌદશના દિવસે હનુમાનજી મહારાજને યાદ કરવાથી આપણા બધાએ કષ્ટ દૂર થઈ જાય અને ભગવાન આપણા ઉપર રાજી થાય. અસ્તુ. જય સ્વામિનારાયણ.